राहुल गांधी नो सांसद सभ्य पद रद्द થતા કોંગ્રેસ આકરા મૂળમાં જણાઈ રહી છે અને આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હોય તે રીતે આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથોસાથ કોંગ્રેસ હવે આ બાબતને લઈને મુદ્દો મનાવવા માંગે છે અને તે મુદ્દા સાથે જ લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરી દીધી છે મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા હવે અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે અને તે અભિયાનનો લોકોનો સાથ પણ કોંગ્રેસને સારો એવો મળી રહ્યો છે ત્યારે હવે આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આગામી સમયમાં બીજ વધતી દેખાઈ રહી છે ત્યારે શું છે સમગ્ર વિગતો આવો આપને જણાવીએ આ અહેવાલમાં નમસ્કાર હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે સજા ફટકારી અને ત્યારબાદ રાહુલનું સાંસદ સભ્યપદ રદ થતા હાલ તો કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે અને ભાજપની મોદી સરકાર ઉપર રીતસરનો કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા બે થી ત્રણ દિવસથી કોંગ્રેસ હવે ખુલ્લીને વિરોધ કરી રહી છે અને હવે તો ડરો મત અભિયાન પણ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે રાજ્યની જનતાને પણ રાહુલ ગાંધીની જેમ સામે આવી અને ભાજપની મોદી સરકારની જે ખોટી નીતિ રીતિ છે તેનો વિરોધ કરવા માટે પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારી અને રાહુલની સજા બાદ જોરશોરથી રાજકારણ શરૂ થઈ ગયું છે કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે કોંગ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પ્રોફાઇલ ફોટો પણ બદલ્યો છે આ સાથે જ કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ફોટો પોતાના પ્રોફાઇલ ઉપર લગાવ્યો છે કોંગ્રેસે ટ્વિટર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેમના સત્તાવાર એકાઉન્ટમાં એક નવો પ્રોફાઇલ ફોટો મૂક્યો છે આ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું છે કે ડરો મત ત્યારે બહોળી સંખ્યામાં લોકો કોંગ્રેસના સમર્થનમાં આવ્યા છે અને ડરો મત અભિયાન અંતર્ગત ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર રાહુલ ગાંધીના સમર્થનમાં ટ્વીટ કરતા પણ નજરે પડી રહ્યા છે ત્યારે આ મામલે આગામી સમયમાં ભાજપની સરકાર ઉપર ભીસ વધી શકે છે કારણ કે જે રીતે હાલ કોંગ્રેસના ડરોમત અભિયાનને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને તેની સામે હવે કોંગ્રેસ પણ ખુલીને વિરોધ કરી રહી છે જેથી આગામી સમયમાં કોંગ્રેસનું આ ડરોમત અભિયાન ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પણ પડી શકે છે જે પ્રકારે સમગ્ર દેશમાં આપણે આદરણીય રાહુલ ગાંધીજીને લોકતંત્રમાં એમને સંસદ સભ્ય રદ કરવામાં આવ્યું અને જે વાત રાહુલજી લઈને નીકળ્યા હતા મોંઘવારી બેરોજગારી અને 20,000 કરોડના વિશ્વના સૌથી મોટા આર્થિક ભ્રષ્ટાચાર એવા અદાણી સ્કેમ વિશે જ્યારે બોલવાની શરૂઆત કરી ત્યારે તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે જે સ્થાનિક પ્રશ્નો છે ગુજરાતના પ્રશ્નો છે અને દેશના પ્રશ્નો છે એવા ભ્રષ્ટાચાર મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોને સૌને વાચા મળે સ્થાનિકોએ તમામ લોકો આમાં જોડાય અને આદરણીય રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે ડરો મત અને લડો અત્યારે હાલમાં જે પ્રકારે લોકતંત્રને દબાવવાની વાત કરવામાં આવતી હોય ત્યારે ડર્યા વગર આજે સૌ પ્રશ્નોને વાચા પડે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ડરો મત નું કેમ્પેન લગાવવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં લોકો પોતે ટ્વીટ કરી રહ્યા છે સ્થાનિક હોય વિદ્યાર્થી હોય ગૃહિણી હોય મહિલા હોય જે તમામ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારીથી ત્રસ્ત છે મોંઘવારીથી ત્રસ્ત આ તમામ મુદ્દે આજે લોકો ડર્યા વગર બોલી રહ્યા છે આદરણીય રાહુલ ગાંધીજી આપેલા સૂત્ર ડરો મત અને લડો એના પર આજે કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયામાં ડરો મતનું કેમ્પેન કર્યું છે જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ જ વાત લઈને લોકોના પ્રશ્નો લઈને કોંગ્રેસ પક્ષ રજૂઆત કરતું રહેશે મહત્વનું છે કે કોંગ્રેસના અભિયાન ડરો મતને લોકોનો સાથ પણ મળી રહ્યો છે અને કોંગ્રેસ દ્વારા હવે આ મુદ્દે રીતસરની બાયો ચડાવવામાં આવી છે અને ભાજપ સરકારની વિરુદ્ધમાં બંડ પોકારવામાં આવ્યો હોય તેવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસનો આ વિરોધ ભારતીય જનતા પાર્ટીની સરકારને કેટલા અંશે ભારે પડે છે તે જોવું મહત્વનું બની રહેશે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતને લગતા તમામ મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ ગુજરાત તક .in પર અને મારો આ અહેવાલ જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું પણ ન ચૂકતા નમસ્કાર